એટલે રાતે જે આ ઘટના બની, એ આકસ્મિક રીતે આ જે ઘટના બની ગઈ, અને જ્યારે બની એટલે તરત જ જાણ ફાયર સ્ટેશન ઉપર કરવામાં આવી અને તમામ સ્ટાફ રવાના એમ્બ્યુલન્સ સાથે થવા માંડ્યો. અમને પણ જાણમાં આવી ગયું તાત્કાલિક 10 મિનિટની અંદર જ. અને હું છું, કમિશનર છે, અમારા નેતાશ્રી માન્ય અમારા પ્રમુખશ્રી કમલેશભાઈ, અન્ય લોકો અને પોલીસ કમિશનર પણ ત્યાં એ સ્થળે પહોંચી ગયા. તાત્કાલિક એમ્બ્યુલન્સ વારાફરતી ગોઠવી અને જેટલા અંદર સારવાર લઈ રહ્યા હતા એ દર્દીઓને પણ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. સાથે જે દર્દીઓ આપણી વચ્ચેથી જતા રહ્યા છે એ લોકો દર્દીઓને પણ ત્યાં પેક એની રીતે કરી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ અમે લોકો હાજર હતા ત્યાં જ કરવામાં આવી છે. અને એ લોકોને પણ બીજી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ ગયા. એટલે આ રીતે કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે જે આ ઘટના બની ગઈ એના માટે અમે લોકો પણ શોકની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. રાત્રે સીએમ સાહેબને જાણ કરતાં તરત જ એમને પણ શોક વ્યક્ત કર્યો હતો. એટલે આ એક કહીએ તો ઘટના એક આપણી વચ્ચે બની ગઈ છે રાજકોટ શહેરમાં, અને આપણા વચ્ચેથી લોકો 5 લોકો શહેરીજનો પણ જતા રહ્યા છે. ઘટનાની અત્યારે તપાસ માટે આવવાના છે, એટલે કઈ રીતે આ બનાવ બન્યો છે એની પણ ત્યાં સ્થળ તપાસ થશે, એના ઉપર આખો આધાર રહેશે. જૂની બિલ્ડિંગો, ઘણી બધી કોવિડ હોસ્પિટલો વધુમાં વધુ ખુલે એ સારી બાબત છે, પણ જૂની હોસ્પિટલોમાં કોવિડની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે અને કોવિડ હોસ્પિટલો તૈયાર કરવામાં આવે છે, મોટા ભાગે આમાં બધા વેન્ટિલેટર હોય છે ને, એટલા માટે આ સમસ્યા સર્જાય છે. આવી તો હજી રાજકોટમાં ઘણી બધી હોસ્પિટલો છે, તો એને લઈને શું હવે તકેદાર રાખવામાં? એટલે હવે જે આ ઘટના બની છે એ લોકો પાસે પણ એનઓસી હતી, સાધન પણ તાત્કાલિક હતા. સાથે હવે જે કોવિડ હોસ્પિટલ ઊભી છે એના પણ આવી તકેદારી રાખવાની અને સ્થળ તપાસ પણ કરવામાં આવશે. કોવિડના નિયમ પ્રમાણે એન્ટ્રી એક્ઝિટ અલગ હોવા જોઈએ. ત્યાં તમામ લોકો કહી રહ્યા હતા એક જ ગેટમાંથી એન્ટ્રી એક્ઝિટ થતું હતું, બીજું હતું એ તો આખી ઓપરેશન માટે બચાવનો કોઈ માર્ગ જ નહોતો. માર્ગ એટલે ટાચ છોડવા પડ્યા, ત્યાં પણ ખબર છે મારી પાસે પણ ટાચ શકે, પણ ટાચ છોડવા પડ્યા, ફાયર બ્રિગેડ ફાયરે પણ ટાચ છોડીને અંદર જવું પડ્યું. એટલે હવે જે બધી કોવિડની હોસ્પિટલો છે એમાં પણ સ્થળ તપાસ કરી અને જરૂરિયાત પ્રમાણે નિયમ મુજબ ત્યાં પણ વ્યવસ્થા કરવાનું કોવિડ હોસ્પિટલ વાળાને પણ કહેવામાં આવે છે. ત્યારે પણ આવી જ વાત હતી, ક્યાં સુધી આ બધી તપાસો થયા રાખશે, ક્યાં સુધી આવું ચાલશે? એટલે કોવિડ હોસ્પિટલમાં જોઈએ તો આપણે આ પહેલો પ્રાઇવેટમાં બનાવ બન્યો છે, એની પાસે એનઓસી પણ હતી, છતાં પણ ઘટના બની છે, તો હવેની તકેદારી હવેની હોસ્પિટલોમાં વધારે તકેદારી રાખવામાં આવશે. એટલે તાત્કાલિક એનઓસી હોય તો તાત્કાલિક તમે ત્યાં સાધનનો ઉપયોગ કરી અને ઘટના પણ ત્યાં એ સ્થળે ઓછી, જે નુકસાન થવાનું પણ એ ઓછું થઈ શકે. પણ આ રીતે હવે તકેદારી રખાવી અને ચેકિંગ તંત્ર દ્વારા કરાવવામાં આવશે. ગઈકાલે આપનું એક નિવેદન હતું કે કુદરતી ઘટના, અને ખરેખર કુદરતી જ્યારે પૂર ઉનાળા આપત્તિ જ્યારે આવે એને આપણે કુદરતી કહીએ. આ જે ઘટના, એટલે ઘટના હું હજી તમને હોસ્પિટલે આવ્યા હતા તાત્કાલિક અને સૌથી પહેલા પહોંચ્યા હતા, સારી બાબત છે, પણ કુદરતી ખરેખર એટલે એ નિવેદનમાં કઈ ઉતાવળ હતી કે શું હતું? એમાં એવું હતું જ્યારે આવી ઘટના બની, એક સાથે 5 દર્દીઓ વયા ગયા હોય એની વ્યવસ્થા થતી હતી, લોકોના તરત જ સગાવાલાને ફોન કરવાના હતા, આ બધી વ્યવસ્થા વચ્ચે આકસ્મિકની શબ્દ જગ્યાએ મારાથી આ શબ્દ બોલાઈ ગયો હતો, પણ ખરેખર આ ઘટના સમયે કોઈ પણ વ્યક્તિ હોય તો એનાથી આવી પણ થઈ શકે.